थोड़ा समय पहला मैं मौखिक अने लेखित रजूआत करी हती के भाई आ समय नी अंदर दंड वसूलवो बराबर मने व्याज भी लागतो नथी अने मारी मागणी ने ध्यान में राखीने ट्राफिक ना दंड वसूलवानो बंद पण थयो हतो परंतु छेल्ला 15-20 दिवस ફરીવાર દંડ વસૂલવા માટેનું કામગીરી શરૂ થઈ છે। મને લગભગ 5-7 દિવસથી ફરિયાદો આવતી હતી કે વરાછાની અંદર ફરીવાર દંડ ઉઘરાવવાનું શરૂ થયું છે। મારી બહુ સ્પષ્ટ વાત છે કે આ સમયની અંદર હવે ટ્રાફિકના નિયમોને નામે માણસને ઊભો રાખવામાં આવે, તારે નંબર પ્લેટ તૂટેલી છે, તારી પાસે પીયુસી નથી, તારી પાસે લાયસન્સ નથી, એવી અલગ અલગ કલમો નાખીને તારે 4000 દંડ થાય છે એવું વાત કરવામાં આવે અને 4000ના દંડની બીક બતાવીને 500-1000 રૂપિયામાં પતાવટ કરવામાં આવે અને જો પતાવટ ના કરે તો એની ગાડી ડિટેન કરવામાં આવે, આરટીઓમાં લઈ જાય અને 4000 રૂપિયા આપીને ગાડી છોડાવવાની, એની ગાડી 7000ની હોય 4000 દંડ થાય। મારું સ્પષ્ટ માનવું છે કે જેને જે કરવું હોય તે કરે, પણ હું વરાછાની અંદર એક પણ વ્યક્તિને દંડ ઉઘરાવવા દેવાનો નથી, આ મારી સ્પષ્ટ વાત છે। હું કોઈ પણ હિસાબે કોઈ પણ વ્યક્તિને વરાછાની અંદર દંડ ઉઘરાવવા દેવાનો નથી અને જો કોઈ દંડ ઉઘરાવશે તો હું એ સ્થળ પર જ રામધૂન લઈને એનો વિરોધ કરીશ। ઓકે।